साबरकांठा જિલ્લાના વિજયનગર તાલુકાની પુણ્યશીલા નદીમાં ઉપરવાસમાં વરસતા વરસાદના કારણે નવા નીર આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો રાજસ્થાનમાં ઉપરવાસમાં પણ વરસાદ વરસતા વિજયનગર તાલુકાની પુણ્યશીલા નદીમાં નવા નીર આવે છે। રાજસ્થાન રાજ્યના સરહદી વિસ્તારના ડેરી હરસાવડા ગતરાડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। પુણ્યશીલા નદીમાં નવા નીર આવતા સ્થાનિકોએ વધામણા કર્યા હતા। લલિત ડામોર સાથે જયમિની પંડિત સિટી ન્યૂઝ વિજયનગર। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે આવેલ મહાકાળી મંદિરની દિવાલ વરસાદના કારણે ધરાશાયી થઈ ગઈ છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે મહાકાળી માતાનું જૂનું મંદિર નદી કિનારે આવેલ છે। ભજપુરા ગામે સતત 3 દિવસથી વરસાદ વરસતા મહાકાળી મંદિરની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। દિવાલ ધરાશાયી થતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તે સ્થાનિકોની માંગ છે। સુરેશ થોડી સાથે જયમિની પંડિત સિટી ન્યૂઝ વડાલી। બનાસકાંઠા જિલ્લામાં 0-18 વર્ષના જરૂરિયાતવાળા બાળકોના આશ્રય માટે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ કેર બોયઝ એન્ડ સ્પેશિયાલિસ્ટ એડોપ્શન એજન્સી આ બંને સંસ્થાઓ કાર્યરત છે। સ્પેશિયાલિસ્ટ એડોપ્શન એજન્સીના અનાથ બાળક નિરંજનને અમેરિકાના વાલીને દત્તકમાં આપવા માટેનો કાર્યક્રમ પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો હતો। બાળક નીરજના જન્મથી લઈ અમેરિકન માતા પિતા મળવા સુધી સફર આ પ્રમાણે છે। તારીખ 20 માર્ચ 2019 ના રોજ રાત્રે 8:30 કલાકે પાલનપુર ખાતે સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઈ અજાણી વ્યક્તિ કુમળા ફૂલ જેવા નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હતું, જેથી જાણ સંસ્થાના કર્મચારીને થતા તાત્કાલિક ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું તથા સંસ્થા દ્વારા આ બાળકનું નામ નીરજ પાડવામાં આવ્યું છે। જન્મ સમયે બાળક નીરજનું વજન માત્ર 900 ગ્રામ હોવાથી તેને તારીખ 20 માર્ચ 2019 થી 15 એપ્રિલ 2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી। તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી MRI કરાવી વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા। વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ અને સારવાર કરાતા ખબર પડી કે બાળક નીરજ અધૂરા માસે જન્મેલ હોવાથી મગજના લકવાની બીમારી છે, તેમ તબીબીએ જણાવ્યું। તેથી આ બાળકને સ્પેશિયલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું। બાળક નીરજને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા લાગેલી ફ્રી ફેર એડોપ્શન જાહેર કરતા દત્તક આપવાની પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યું હતું। બાળક નીરજ સ્પેશિયલ નીડ બાળક હોવાથી ગાઈડલાઇન મુજબ ઇન્ટર કન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાના દંપતી લોરિયન્સ ઓલિવર વર્ધન અને મેડલિન ડોરી વોર્ને બાળક નીરજને દત્તક લેવા માટે પસંદ કર્યું હતું। આ બાળક નીરજનું નવું નામ જોસિયા નીરજ બોર્ધન રાખવામાં આવ્યું છે। બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઈ નહોતું તેને નવા માતા પિતા નવો દેશ સાથે નવી જિંદગી મળી છે। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી SD ગિલવા, ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ અનિકેતભાઈ ઠાકર, જિલ્લા સમાજ સુરક્ષા MK જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડોક્ટર NV મેનાત, કમિટીના સભ્ય ચેતનાબેન ઠક્કર અને બનાજી રાજપૂત સહિત સંસ્થાના બાળકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગિરીશ જોશી સાથે જયમિની પંડિત સિટી ન્યૂઝ બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં યુવા સંગઠન પુરવિયા પરિવારે વાલ્મીકી સમાજના અંતિમ ધામમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતનનો સંદેશો આપ્યો હતો। હાલના સંજોગોમાં માનવ જીવન માટે શુદ્ધ હવા અને ઓક્સિજનનું કેટલું મહત્વ છે તે કોરોના જેવી મહામારીએ પ્રતિત કરાવી દીધેલ છે, અને શુદ્ધ હવા અને ઓક્સિજન માટે વૃક્ષોનું કેટલું મહત્વ છે તે પણ હવે માનવીએ સમજવાની જરૂર છે। ત્યારે આવા શુભ આશય સાથે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સરપંચ ભગવંતસિંહ સોલંકી તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર અનિલભાઈ ડાબી, વરિષ્ઠ પત્રકાર રણજીતસિંહ હળિયોળ, મહાકાલ સેનાના પ્રમુખ સામનસિંહ સોલંકી, સામાજિક કાર્યકર સતીશભાઈ ભોજક, પરબતખાન બિહારી, ડેપ્યુટી સરપંચ ભીખાભાઈ પ્રજાપતિ, લીંબોઈ સરપંચ ભીખાભાઈ જગાણિયા તથા સમસ્ત પુરવિયા પરિવાર રવિવારના રોજ સવારે 9 કલાકે વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતનનો સંદેશો આપ્યો હતો। વડગામ પુરવિયા પરિવારના વડીલ દલાભાઈ યુ
પૂરબિયા અને સમસ્ત પૂરબિયા પરિવારની મદદથી 111 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેના જતન ઉછેરની જવાબદારી ઉઠાવી હતી. આ તકે માનવ સમાજ માટે વૃક્ષોનું કેટલું મૂલ્ય છે તે આ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે લોકોને ભાન થઈ ગયું છે. અને આ પૂરબિયા પરિવારે વૃક્ષારોપણ થકી સમાજને અને આજના માનવને વૃક્ષોનું વાવેતર કરી તેનું એક પરિવારના સદસ્યની જેમ જતન કરવાનો સંદેશ પાઠવે છે. ખાસ કરીને આજના યુવાધનને વૃક્ષોના મહત્વ અંગે સંદેશો આપી પહેલ કરી છે. આજે વડગામ તાલુકા મથક ખાતે સ્મશાન ભૂમિમાં પૂરબિયા યુવા સંગઠનના મિત્રો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં વડીલો અને ગામના બીજી સમાજના પણ વડીલોના યુવાનો હાજર રહ્યા હતા, જેમાં વૃક્ષનું વાવી અને વૃક્ષનું જતન કરવું, આજે આ ગ્લોબલ વોર્મિંગ અને આ કોરોના જેવી મહામારી આવી એના પછી ઓક્સિજનની શું કિંમત છે એ લોકોને સમજાણી છે. લોકો આપણા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સંગઠનો વૃક્ષારોપણના કાર્યક્રમો અવારનવાર કરતા હોય છે, જેના અનુસંધાને આજે વડગામ ખાતે પણ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કર્યો છે એ બહુ સરાહનીય છે. વૃક્ષ વાવ્યા પછી તેનું જતન થાય અને વૃક્ષ મોટું થાય અને એની માવજત કાયમ માટે કરતા રહીએ એવી હું અપીલ કરું છું. લીલા સોના આડેધડ થઈ રહેલા નિકંદનને પગલે વૃક્ષોની સતત સંખ્યા ઘટતી જતા પર્યાવરણનું સંતુલન ન જળવાતા અનેક સમસ્યાઓ આવી રહી છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગના ઉપાય માટે વૃક્ષારોપણ જ રામબાણ ઈલાજ હોય, વધુને વધુ વૃક્ષો ઉગાડાય તે દિશામાં અનેક સંસ્થાઓએ પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે વડગામ યુવા સંગઠન પૂરબિયા પરિવાર દ્વારા વધુ વૃક્ષો વાવો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. વડગામ મુકામે પૂરબિયા યુવા સંગઠન તેમજ ગામ લોકોના સહયોગથી સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલ છે. તેમાં પધારેલ તમામે તમામ ગ્રામજનો, આગેવાનો વૃક્ષોનું કેટલું મહત્વ છે અને વૃક્ષો દ્વારા આપણને જે હવા, શુદ્ધ હવા અને ઓક્સિજન મળે છે, તો આ વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ અને વૃક્ષોનું જેટલું જતન કરીશું તેટલું જ આપણે એનાથી ઓક્સિજન વધુ મેળવી શકીશું. માટે વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ જ હું આપ સર્વેને અપીલ કરું છું. તો સર્વે વૃક્ષોનું જતન કરો અને આજે પૂરબિયા પરિવારે જે સંદેશો આપ્યો છે વૃક્ષોનું જતન કરવાનું તેને આગળ ધપાવો એવી શુભ ભાવના. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ દ્વારા વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૌતિક વિકાસની દોટમાં માનવીએ જાણે અજાણે ધરતીના પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોથી શહેરીકરણની લાઇનમાં વનરાજી નાબૂદ થઈ રહી છે. અતિશય વૃક્ષોના નિકંદનના કારણે હવા પ્રદૂષિત થઈ રહી છે, જેના કારણે ભયંકર મહામારીએ માજા મૂકી છે. આ સમયમાં પર્યાવરણને બચાવવાની જરૂર છે, જેથી દરેક નાગરિકની જવાબદારી બને છે કે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાની, જેના અનુસંધાને ઈડર બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ નવયુવક મંડળ દ્વારા વૃક્ષ વિતરણ થકી એક તંદુરસ્ત પ્રયત્ન કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે અમારા બ્રાહ્મણ સમાજના અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખીએ છીએ. જે લોકો કોરોનામાં મૃત્યુ પામે છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખેલ છે. સ્વર્ગ હિંમતલાલજી, ગણપતલાલ માંગીલાલજી, અમૃતલાલ ગુલાબચંદજી, કૈલાસબેન માંગીલાલજી, અમને જનતાને નમ્ર અપીલ છે કે જેટલા વૃક્ષો આવશો એટલું જીવન બચાવશો અને શક્ય એટલા વૃક્ષો આવો, લઈ જાઓ અને વાવો. અને કોરોનાની મહામારીમાં સુવર્ણકાર સમાજમાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ રૂપે ઈડર એપોલો ખાતે બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ નવયુવક મંડળના પ્રમુખ કાંતિભાઈ તારાચંદજી સોની, ઉપપ્રમુખ સંજય કપૂરચંદજી સોની, મંત્રી લલિત શેષમલજી સોની, સહમંત્રી મિતેશ ઇન્દ્રવદનજી સોની, ખજાનજી અશોક દલીચંદજી સોની અને સમાજના યુવાનો, અગ્રણીઓ અને મહિલાઓ દ્વારા વૃક્ષ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં લીમડો, આસોપાલવ, દાડમ, સેવન, પીપળો જેવા 500 જેટલા વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ઈડર બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દ્વારા ઈડર શહેરના વિસ્તારો ફરીથી હરિયાળા થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર. નમસ્કાર, શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ નવયુગ મંડળ દ્વારા આજે વૃક્ષારોપણ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આરએફઓ સાહેબ અને બીજા બધા મહેમાનોનું સ્વાગત છે.
હું તરફ જનતાને વિનંતી કરીશ કે વધુ વૃક્ષો વાવો અને જીવ બચાવો. કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતના કારણે લોકોએ ઘણા જીવ ગુમાવ્યા છે. આવનાર સમયમાં આ પરિસ્થિતિ ઊભી ના થાય એટલે વધુ વૃક્ષો વાવી અને પ્રકૃતિને બચાવી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ નાનારણમાં સફેદ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેમાં ભૂ માફિયાઓ અને વહીવટી તંત્રની મિલીભગત હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પાટણ જિલ્લાની રણની કાંધીએ સાંતલપુર તાલુકામાં આવેલ ગુડખર અભયારણ્યમાં વહીવટી તંત્રને ભૂ માફિયાઓના સહિયારી મિલીભગતને લઈ અહીં સફેદ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેને લઈ વન્યજીવ સૃષ્ટિ નામશેષ થવાના આરે આવી રહી છે. આ ગુડખર અભયારણ્યમાં 10,000 હેક્ટર વિસ્તારમાં બિલકુલ કોઈ પણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર મીઠું પકવવા માટે જમીનો હડપ થઈ રહી છે, જે તંત્ર સાવ અજાણ છે, કાં તો ધ્યાન આપતું નથી, એ એક મોટો પ્રશ્ન છે. આને કારણે આગામી સમયમાં પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેમ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગુડખર અભયારણ્યમાં 1973માં અગરિયાઓની ગણતરી થઈ હતી, તેમાં 300 અગરિયા નોંધાયા હતા અને 1973માં અભયારણ્ય જાહેર થતા આ અગરિયાઓને રહેમ રહે ત્યાં વસવાટની પરવાનગી સાથે 1.5 વીઘો જમીન મીઠું પકવવા માટે આપી હતી. 1973માં 4,975 ચોરસ કિલોમીટર એરિયા ગુડખર માટે આરક્ષિત રાખવામાં આવેલ છે. 1992 પછી અતિક્રમણ વધવા લાગ્યું અને આજે 10,000 હેક્ટરમાં અતિક્રમણ થયું છે અને આરક્ષિત વિસ્તારમાં પણ ધીરે ધીરે ગેરકાયદેસર અતિક્રમણ શરૂ થતાં આજે 30 વર્ષે અભયારણ્યમાં ગેરકાયદેસર અગરિયાઓની વસાહત ઊભી થઈ છે. હાલ આ વિસ્તારમાં મીઠું પકવવાની કામગીરીને લઈને ગુડખરના જીવન નિર્વાહ માટે પેચીદો પ્રશ્ન બન્યો છે કે મીઠું પકવવા માટે મોટા પાળા એટલે કે બંધાર બાંધવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આવેલી લીલી વનસ્પતિ જેને લાખા લોણી કહે છે અને ઘાસ જે ગુડખર સહિત અન્ય પ્રાણીઓ માટે ખોરાક છે, જે નેચરલી હેબિટ કહેવાય છે, તેનો નાશ થયો છે. તેમજ ગુડખર જે અહીં સ્વે વિહાર કરે છે તેની બાધારૂપ છે, અન્ય વન્ય પ્રાણીઓ પણ ફરી શકતા નથી. અહીંના નેચરલી અને આર્ટિફિશિયલ ટાપુઓ પર વનસ્પતિ વસવાટ કરે છે. ભરત સતવારા સાથે હિમાન ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ. એક બાજુ કોરોનાએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે કોરોના વોરિયર્સ તરીકે જેમણે નવાજવામાં આવે છે તેવા ડોક્ટર માટે ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેલકમ પાર્ટી યોજીને કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડોક્ટરોની બદલીઓ કરાઈ હતી, જેમાં ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ ડોક્ટર ચિંતન વોરાને કોટડા ડેપ્યુટેશન પર મોકલ્યા હતા. તેઓ ત્યાંથી દેરોલ વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પરત આવતા દેરોલ વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા જવાબદાર મેડિકલ ઓફિસર અને ડેપ્યુટેશન પરથી પરત ફરેલા ડોક્ટર આયુષ ચિંતન વોરા પણ કોરોનાનું ભાન ભૂલીને વેલકમ પાર્ટીમાં હોશે હોશે જોડાયા હતા. વેલકમ પાર્ટી યોજાઈ હતી તેનો વિડીયો તથા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જો વેલકમ પાર્ટીના પૈસા ગરીબ જરૂરિયાતમંદના પાછળ વાપર્યા હોત તો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શક્યા હોત, પણ દેરોલ વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ વેલકમ પાર્ટી યોજીને પણ એક ઉત્તમ ઉદાહરણ જ પૂરું પાડ્યું છે, તે એક ચર્ચાનો વિષય બન્યો છે. વેલકમ પાર્ટી બાબતે દેરોલ વાઘેલાના મેડિકલ ઓફિસર ડોક્ટર જીગીશા ગામિતે જણાવ્યું હતું કે આવી બાબતે બીજી વાર અમે ધ્યાન રાખીશું. જ્યારે ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી આરડી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ બાબતની મને પછીથી ખબર પડી હતી, જેથી મેડિકલ ઓફિસર ડોક્ટર જીગીશા ગામિત, આયુષ ડોક્ટર ચિંતન વોરા તથા અન્ય જવાબદાર કર્મચારીઓને ઠપકો આપ્યો છે. ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી. તારીખ 20/6/2021 રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત વિસ્તૃત કારોબારી મીટિંગ સ્વામિનારાયણ મંદિર ખાતે મળી હતી, જેમાં નવનિયુક્ત પ્રમુખ બાબુભાઈ પટેલે વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યું હતું અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વડાલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેમરાજદાન ગઢવી તથા પક્ષના વરિષ્ઠ આગેવાન અમાનુલ્લા ખાન પઠાણ સાહેબ
પૂર્વ તાલુકા સદસ્ય કાંતિલાલ પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ લક્ષ્મીબેન ઠાકોર અને વડાલી શહેર અને તાલુકામાં મૃત્યુ પામેલા સર્વ મૃતકોને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે નવા વરાયેલ પ્રમુખ બાબુભાઈ પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ નાયક, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઇમરાન દાણી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રફુલભાઈ ઠાકોર વગેરેનું આગેવાનોએ સ્વાગત કરી સન્માન કર્યું હતું અને પક્ષને મજબૂત બનાવવા સૌએ સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ મીટિંગમાં રામભાઈ સોલંકી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડાહ્યાભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ કુંપાવત, રાજુભાઈ પટેલ, અજીતસિંહ રાઠોડ, ભૂપેન્દ્રસિંહ વગેરે આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વડાલી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ અંબિકા માતાજીના મંદિર ખાતે એક ભક્તે 5 કિલો ચાંદી ચડાવી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિર ખાતે એક ભક્તે 5 કિલોગ્રામ ચાંદી ચડાવી છે. નામ જાહેર કર્યા વિના જ મંદિરમાં 5 કિલો ચાંદી મંદિરને અર્પણ કરી છે. ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરના ગર્ભગૃહને પહેલાથી જ સોના અને ચાંદીથી મઢી દીધો છે, તેમ છતાં પણ એક ભક્તે ચાંદી અર્પણ કરી છે.